आप જોઈ રહ્યા છો ગુજરાતી નંબર પર ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક 33 જિલ્લા 99 ખબરો સાથે હું છું આપની સાથે દીક્ષિતા શરૂઆત કરીએ રાજકોટમાં ભાદર એક ડેમના 29 દરવાજા ખોલવામાં આવ્યા 9.10 ફૂટ દરવાજા ખોલવામાં આવ્યા ડેમમાં 1 લાખ ક્યુસેક પાણીની આવક થઈ તંત્રએ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા રાજકોટમાં પાટિયાડી પાસે આવેલા મોતીસર ડેમના 14 દરવાજા ખોલ્યા મોતીસર ડેમની કુલ જળ સપાટી 22 ફૂટ નીચાણવાળા ગામને કરાયા એલર્ટ उपलेटाना मोजीरा गामे आवेला मौज डेम ओवरफ्लो मौज डेमना 24 दरवाजा 4 फूट खोलाया मौज डेममांथी पाणी छोड़ाता नदीमां पूरनी स्थिति नीचाणवाळा विस्तारोने कराया अलर्ट राजकोटमां गोंडलनो वेरी डेम ओवरफ्लो थयो गोंडली नदीमां आव्या घोड़ापूर गोंडलना नीचाणवाळा विस्तारोने सायरन वगाड़ीने कराया अलर्ट शहेरना मुख्य राजमार्गो पर पाणी फरी वळ्या રાજકોટમાં આજીબે ડેમના 11 દરવાજા 7 ફૂટ સુધી ખોલાયા સિંચાઈ માટે ઉપયોગી આજીબે ડેમના દરવાજા ખોલાયા દરવાજા ખોલીને 49,000 ક્યુસેક પાણી છોડાયું 10 ગામને અપાયું એલર્ટ રાજકોટ શહેર અને જિલ્લામાં ભારે વરસાદ રાજકોટના મવડીથી ફાળ ગામના રસ્તા પર પાળ નદીમાં આવ્યું ઘોડાપુર વરસાદને પગલે નદી નાળા થયા છલોછલ રાજકોટના ગોંડલ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો ભારે વરસાદથી લુણીવાવ ગામે છાપરવાળી ડેમ ફરી ઓવરફ્લો થયો છાપરવાળી નદીમાં પૂરથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા જેતપુરની ગલોડિયા નદીમાં ઘોડાપુર આવ્યું ઉપરવાસમાં વરસાદથી નદીમાં આવ્યું ઘોડાપુર નદીના કોઝવે પરથી પસાર થતો ટ્રક પૂરમાં ફસાયો રાજકોટમાં ધોધમાર વરસાદ વરસ્યો વરસાદથી ગરનાળામાં પાણી ભરાયા લક્ષ્મીનગર અને પોપટપરાના ગરનાળામાં પાણીમાં ગરકાવ થયા ગરનાળા પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને હાલાકી પડી જેતપુરમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારમાં પાણી ભરાયા બલદેવ ધાર સુંદરવન સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા પાણી ભરાતા ઘરવખરી પલળી ગઈ પાણી ભરાવાની સમસ્યાથી લોકો હેરાન પરેશાન રાજકોટના જેતપુરમાં ખીરસરા રોડ પર પાણી ફરી વળ્યા ખીરસરા અમરનગર વાડસવા જવાનો રસ્તો બંધ થયો ભાદર નદીના પાણી રોડ પર ફરી વળતા હાલાકી ખીરસરા રોડ ઉપર વાહન ચાલકો અટવાયા રાજકોટના ગોંડલ પંથકમાં ધોધમાર વરસાદથી સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી આસપાસના ખેતરોમાં પાણી ભરાયા પાણી ભરાતા સ્થાનિકો પરેશાન રાજકોટમાં મોટા મહુવા તાલુકાના શાળા નજીક પુલમાં પાણીમાં બે લોકો તણાયા સ્થાનિક લોકોએ બંનેને બચાવ્યા પાણીના પ્રવાહની વચ્ચે રસ્તો ઓળંગવાનો કરતા હતા પ્રયાસ અને તે દરમિયાન બની આ ઘટના જામનગરમાં મધ્યમાં આવેલા લાખોટા તળાવ ઓવરફ્લો થયું ઉપરવાસમાં વરસાદથી પ્રથમ વખત તળાવ ઓવરફ્લો થયું જામનગરની શાન સમાન લાખોટા તળાવ છલકાતા શહેરીજનોમાં ખુશીનો માહોલ જામનગરમાં દરેડ પાસે ખોડિયારમાનું મંદિર પાણીમાં ગરકાવ થયું રંગમતી નદીના પાણીના ધસમસતા પ્રવાહ મંદિરમાં ઘૂસ્યા ચાલુ સિઝનમાં ત્રીજી વાર મંદિર પાણીમાં ગરકાવ થયું તો જામનગર જિલ્લાના જોડિયામાં જળબંબાકાર ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા જોડિયામાં ઘરોમાં પાણી ઘૂસતા ગ્રામજનો પરેશાન થયા જામનગરના જળાશયો થયા ઓવરફ્લો 24માંથી 20 જળાશયો ઓવરફ્લો થયા ડેમ ઓવરફ્લો થતા મોટાભાગના ડેમ ઓવરફ્લો થયા ડેમના દરવાજા ખુલાતા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા જામનગરમાં ભારે વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ ભારે વરસાદને પગલે જામનગરના બે હાઈવે બંધ કરવામાં આવ્યા જોડિયાથી મોરબી વચ્ચેનો વાહન વ્યવહાર બંધ પુલ તૂટી જતા વાહન વ્યવહાર બંધ થયો મોરબીમાં ધોધમાર વરસાદ પડતા સર્વત્ર પાણી પાણી ધોધમાર વરસાદથી માળિયા કચ્છ નેશનલ હાઈવે બંધ કરાયો હાઈવે પર જાણે નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા અનેક વાહન ચાલકો અટવાયા મોરબીમાં મચ્છુ 2 અને મચ્છુ 3 ડેમ ઓવરફ્લો થયો મચ્છુ 2ના 14 દરવાજા 8 ફૂટ સુધી ખોલાયા મચ્છુ 3ના 15 દરવાજા ખોલાયા મોરબી શહેરના તમામ વિસ્તારો પાણીમાં ભરાયા મચ્છુ 2 ડેમમાં પાણીની આવકમાં વધારો હાલમાં ડેમના 12 દરવાજા 8 ફૂટ સુધી ખોલ્યા ડેમમાંથી 69,616 ક્યુસેક પાણીની આવક થઈ ભારે વરસાદથી ડેમમાં પાણીની આવક તો ભારે વરસાદના પગલે મચ્છુ 1 ડેમ થયો ઓવરફ્લો
डेमी 3 ના 11 दरवाजा 7 ફૂટ સુધી ખોલાયા। डेमी 1 અને डेमी 2 પણ ઓવરફ્લો થયો। ટંકારામાંથી પસાર થતી डेमी નદી ગાંડીતૂર બની। મોરબીમાં ભારે વરસાદથી મચ્છુ નદી બંને કાંઠે વહી, નદી બંને કાંઠે વહેતા બેઠો પુલ બંધ કરવામાં આવ્યો। અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો। મોરબી શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ, શહેરના કેનાલ રોડ પર પાણી ભરાયા। શનાળા રોડ, લાતી પ્લોટ, મહેન્દ્રપરા, માધાપરા અને અરુણોદય નગરમાં પણ પાણી ભરાઈ ગયા। મોરબી જિલ્લાના રાયસંગ પરથી હળવદ આવતા પિતા પુત્ર તણાયા। 18 વર્ષીય પુત્રને બચાવવા જતા પિતા પણ તણાઈ ગયા। બંનેના રેસ્ક્યુ માટે તંત્રએ જાણ કરવામાં આવી। મોરબી જિલ્લામાં ધોધમાર વરસાદ, નેશનલ હાઈવે પર મચ્છુ નદીના પાણી ફરી વળ્યા। માળિયા કચ્છ નેશનલ હાઈવે બંધ, કચ્છથી માળિયા તરફ જતા નેશનલ હાઈવે બંધ થતા વાહન વ્યવહાર અટવાયો। દ્વારકાના ભાણવડમાં ધોધમાર વરસાદ વરસ્યો। નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી। મેઘમહેર બાદ હવે મેઘ કહેરના દ્રશ્યો જોવા મળ્યા। ઘરમાં પાણી ઘૂસી જતા લોકોને હાલાકી। દ્વારકાના કલ્યાણપુરના આસોટામાં પાણી ફરી વળ્યા। આસોટા ગામની સ્થાનિક નદી બંને કાંઠે વહી, નદીઓ છલકાતા કોઝવે પર પાણીનો પ્રવાહ જોવા મળ્યો। યાત્રાધામ દ્વારકામાં જગત મંદિરની સીડી પર પાણી ફરી વળ્યા। ધોધમાર વરસાદ વરસતા પગથિયા પર પાણી ઉતર્યા। વહેતા પાણીનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। દ્વારકાના ખંભાળિયા તાલુકાનો કંડોરણા ડેમ ઓવરફ્લો થયો। ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશી। ડેમ ઓવરફ્લો થતા 5 ગામના ખેડૂતોને સિંચાઈના પાણીની સમસ્યા નહીં સર્જાય। દ્વારકાના ભાણવડ પંથકમાં ભારે વરસાદને પગલે અનેક નદીઓમાં પાણીની આવક વધી। ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે ભાણવડ નજીક આવેલા વર્તુ 2 ડેમના દરવાજા ખોલવામાં આવ્યા। તો દ્વારકાના ખંભાળિયામાં મેઘરાજા મહેરબાન બન્યા। ભારે વરસાદને પગલે નદી નાળા છલકાયા। સતત વરસાદ ચાલુ રહેતા ખંભાળિયાની ઘી નદી બંને કાંઠે વહેતી થઈ। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ। ખંભાળિયા તાલુકાના બેરાજા ગામે નદીમાં આવ્યા ઘોડા પુર। બેરાજા ગામે કોઝવે પર પાણી ફરી વળતા પાણીના પ્રવાહમાં 2 ગાયો તણાઈ। બેટ દ્વારકામાં મેઘાની ધમાકેદાર એન્ટ્રી, સતત 3જી વાર છલકાયું બેટ દ્વારકાનું રણછોડ તળાવ। તળાવના પાણી અને વરસાદી પાણીથી બેટ દ્વારકાના બજારો પાણીથી તરબોળ થયા। દેવભૂમિ દ્વારકાની નકટી નદીનું પાણી ભાણવડના રસ્તા પર, પાણી રસ્તા પર આવતા વાહન ચાલકોને હાલાકી। પલકુ નદી પર બંને કાંઠે વહી નદીના પાણી ખેતરોમાં ભરાતા ખેડૂતો હેરાન પરેશાન। સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ। મૂળી અને થાનગઢ અને વઢવણમાં ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા। સુરેન્દ્રનગર જિલ્લામાં તમામ તાલુકામાં ભારે વરસાદ। જિલ્લાના તમામ ડેમ અને નદીઓ છલકાયા। મુશળધાર વરસાદને પગલે નાયકા ડેમના 15 દરવાજા ખોલવામાં આવ્યા। સુરેન્દ્રનગરમાં ખેરવા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વરસાદી પાણી ભરાયા। આરોગ્ય કેન્દ્રમાં કેડસમાં પાણી ભરાતા દર્દીઓની હાલત કફોડી બની। પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી લોકોમાં રોષ। જૂનાગઢના ઘેડ પંથકમાં ચારે તરફ પાણી પાણી। ઓજત અને ભાદર નદીના પાણી ઘેડ પંથકમાં ઘૂસ્યા। ઘેડ પંથકના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળતા લોકોને હાલાકી। જૂનાગઢ ઘેડ પંથકમાં આવેલા ગામો બેટમાં ફેરવાયા। મટિયાણા ગામમાં કેડસમાં પાણી વચ્ચે લોકો પસાર થવા માટે મજબૂર બન્યા। વરસાદી પાણી ભરાતા જનજીવન પર માઠી અસર પડી। કેશોદની ઓજત નદીમાં પાણી બામણાસડા ગામમાં ઘૂસ્યા। નદી કાંઠાના ખેતરની પાળ તૂટતા ઘૂસ્યા પાણી। નદીના પાણી ખેતરમાં ફરી વળતા પાકને નુકસાન। જૂનાગઢના વંથલી તાલુકામાં ભારે વરસાદ। સતત વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયા। નદીના તાળા તૂટી જતા ખેતરોમાં પાણી ઘૂસી ગયા। મગફળીના પાકને નુકસાન। પોરબંદર જૂનાગઢ સ્ટેટ હાઈવે બંધ। ભાદર ડેમના પાણી ફરી વળતા હાઈવે બંધ। સરાડિયા પાટિયા નજીક બેઠા પુલ પર ફરી વળ્યા પાણી। સ્ટેટ હાઈવે બંધ થતા અનેક વાહનો ફસાયા। પોરબંદરના થેપડા જાપા નજીક ભાદર નદીમાં પૂર આવ્યું। ભાદર ડેમના દરવાજા ખોલવામાં આવતા પૂર આવ્યું। કુતિયાણાના અનેક ગામોને કરવામાં આવ્યા અલર્ટ।
भावनगर में शेत्रुंजी डेम 50 दरवाजा 2 फूट सुधी खुलाया। डेम 50 दरवाजा में वही रह्यो छे धसमसतो प्रवाह। जलस्तर वधता नदी कांठा 17 गामों ने सतर्क रहेवानी सूचना। अमरेली लाठी शहर और ग्राम्य विस्तारों में वरसाद वरस्यो। शहर की लाठी गागड़िया नदी में पूर आव्यु। नदी में पूर आता नीचाणवाड़ा विस्तारों ने करी अलर्ट। समग्र अमरेली जिला में सार्वत्रिक वरसाद धारी और गीर विस्तार में धोधमार वरसाद। भारे वरसाद से शेत्रुंजी नदी में पूर आव्यु। शेत्रुंजी नदी में पूर थी धारी खोड़ियार डेम में पानी की भरपूर आवक थी। अमरेली धारी और चलाला पंथक में वरसाद। वरसाद ने पगले चलाला नजीक आवेला जर डेम छलकायो। जर डेम ओवरफ्लो थता 20 वधु गाम ने पानी की समस्या से छुटकारो मळशे। दक्षिण गुजरात की बोट जाफराबाद दरियाकांठे पहुंची। लाइट हाउस ने सामने पहुंचता एक बोट में पानी भरायू। जाफराबाद मछीमारों दक्षिण गुजरात की बोट में मदद आया। बोटाद गढ़ा इतरिया डेम ओवरफ्लो थयो। उपरवास में वरसाद से डेम ओवरफ्लो थयो। डेम ओवरफ्लो थता नीचाणवाड़ा विस्तार ने अलर्ट कराया। कच्छना मुंद्रा कारा डेम छलकायो। उपरवास में वरसाद वरसता डेम में नवा नीर की आवक थी। डेम में नवा नीर आता खेडूतों में खुशी। खेडूतों ने सिंचाई पानी की समस्या नहीं सर्जाय। तो कच्छना नखत्राणा नीरोणा डेम ओवरफ्लो थयो। डेम में नवा नीर की आवक थी खेडूतों और ग्रामजनों में खुशी जोवा मळी। खेडूतों ने सिंचाई पानी की समस्या से छुटकारो मळशे। कच्छना नखत्राणा विस्तार में भारी वरसाद बाद धूनाधोध में धोधमार पानी वह्यू। धूनाधोधना भयानक दृश्य जोवा मळ्या। धूनाधोधनी आसपास लोगों ने आवानी मनाई फरमावामां आवी। तो कच्छना भूज में त्रंबो नदी में घोड़ापुर नागोर पास आवेली नदी में घोड़ापुर नदी धसमसतो प्रवाह कोसवे पर फरी वळ्यो। कोसवे पर पानी फरी वळता बे गामनो संपर्क तूट्यो। तो कच्छना अंजार तालुकानी सतापर नदी बन्ने कांठे सतत वरसाद। सतापर नदी बन्ने कांठे वही नदी बन्ने कांठे वहता ग्रामजनों में खुशी। ग्रामजनों ने नदी जोवा माटे उमटिया। कच्छना मुंद्रा तालुका में भारे वरसाद थी नदियों छलकाई। भारे वरसाद थी जैन तीर्थधाम पास वांकी गाम की नदी बन्ने कांठे वहती थी। हवामान विभाग की आगाही ने पगले पड़ियों धोधमार वरसाद। कच्छना मुंद्रा में पड़ियों भारे वरसाद। बेराजा पास की नागमती नदी में आव्यो घोड़ापुर। नदी बन्ने कांठे धसमसतो पानी नो प्रवाह। कच्छ में छेल्ला 5 दिवस से सतत वरसाद थी ज्यां जुओ त्यां पानी ज पानी जोवा मळ्या। कच्छना वेकरिया रण में दरिया जीवा दृश्यों सर्जाया। धोधमार वरसाद थी रण में फरी वळ्या पानी। कच्छना लोरिया ने ढोरी और सुमसारासर विस्तार में मेघमहर। भारे वरसाद ने पगले वाड़ी और खेतरो में पण पानी भराया। पानी भराता खेडूतों ने नुकसान जवानी भीती। कच्छना गांधीधाम में वरसाद थी जनजीवन ने असर। महेश्वरी नगर घर में पानी भराई जता लोगों ने हालाकी। भोजन में पण लोगों ने फाफा पड़िया होवानी फरियाद। सूरत की मीठी खाड़ी फरी ओवरफ्लो थी। घर में केडस में पानी भराता हालाकी। वरसादी पानी घर वखरी पलड़ी जता लोग मुश्किल में। मीठी खाड़ी ना पानी 2 दिवस पहला ओसरिया था। तो सूरत की कीम नदी गांडी तूर बनी। ओलपाड़ और मांगरोळ तालुका में पसार थती कीम नदी पर तमाम लो लेवल ब्रिज पानी में डूबिया। ओलपाड़ और मांगरोळ तालुका नीचाणवाड़ा विस्तारों ने अलर्ट कराया। सूरत अडाचणनो रिवरफ्रंट पानी में गरकाव थयो। ताबी नदी कांठा विस्तार झूपड़ाओं में घुसया पानी। तंत्रए लोगों ने सावचेत रहेवा करी अपील। माछीमारों ने दरियो खेड़वा पर प्रतिबंध। तो रोकाशु एक ब्रेक माटे आप जोता रहो जी 24 कलाक।
मुथूट फाइनेंस गोल्ड लोन इज गुड। कृषि रसायण नु केमैक्स एनर्जी करे। वेलकम बैक। 33 जिला 99 खबर में आगे बढ़िए। नर्मदा जिला में करजण नदी में 40,495 क्यूसेक पानी छोड़ू। करजण जलाशय की सपाटी 110.17 मीटर पहुंची। जलाशय में पानी जत्थो 74.17% थो। नदी कांठा गामों ने अलर्ट कराया। नर्मदा में नाना काकड़ी आंबा डेम थयो ओवरफ्लो। सागबारा तालुकाना नाना काकड़ी आंबा गाम पासे आवेला डेम ओवरफ्लो 187.71 मीटर की संपूर्ण सपाटी वसावीने डेम 187.73 मीटरे पहुंच्यो। भारे वरसाद थी सरदार सरोवर डेम की सपाटी में धरखम वधारो। उपरवास में 2,24,000 क्यूसेक पानी की आवक। नर्मदा डेम की सपाटी हाल 126.89 मीटरे पहुंची। भरूच में वरसाद थी माटीनुं धोवाण थता खेडूतो मुश्केली में। करजणवाड़ी सूदनी पाइपलाइन नाखवामां तंत्रनी निष्क्रियता। माटीना धोवाण थी खेडूतोमां रोषनो माहौल। अमदावाद कलेक्टरे तमाम अधिकारीओने अलर्ट रहेवा आप्या आदेश। धरोई डेममां वधता पाणीना पगले अलर्ट रहेवाना आदेश। हाल धरोई डेमनी सपाटी 185.90 मीटर। धरोई डेममांथी पाणी छोड़ाय तो सुभाष ब्रिज खाते वधशे जळस्तर। अमदावादना असलगाम अने रूपावटीमां केनालमां गाबड़ू गाबड़ू पड़ता खेतरोमां पाणी फरी वळ्या। खेतरमां पाणी फरता डांगर कपास अने एरंडाना पाकने नुकसानी खेडूतोमां चिंता। कड़ीमां धोधमार वरसाद बाद विरमगामना खेतरोमां भराया वरसादी पाणी। 3 फूट जेटला पाणी भराता पाक धोवाई गयो। डांगर कपास अने एरंडाना पाकने मोटा पाये नुकसान। पाकने नुकसान थता खेडूतोनी चिंता। पंचमहाल जिल्लामां अने उपरवासमां सार्वत्रिक मेघमहेर थई। जिल्लाना तमाम जलाशयोमां नवा नीरनी नोंधपात्र आवक। पानम डेममां 40,768 क्यूसेक आवक। पंचमहालना कालोल नजीकथी पसार थती गोमा नदीमां चेकडेम छलकाया। बारे मास सूकी भट रहती गोमा नदीमां वरसादी पाणीनी आवक। नवा नीरनी कांठे कांठाना लोकोने बताव्या। મહીસાગરના કડાણા ડેમની જળસપાટીમાં વધારો। જળસપાટી 416 ફૂટ પર પહોંચી। ડેમના 10 દરવાજા 8 ફૂટ સુધી ખોલાયા। વરસાદથી નીચાણવાળા વિસ્તારને કરાયા અલર્ટ। કપડવંશના ભૂંગળિયા ડેમમાંથી પાણી છોડાયું। ઉપરવાસમાં વરસાદથી નદીમાં પાણીની આવક। ડેમનો એ દરવાજો ખોલીને પાણી છોડાયું। સિઝનનો સારો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી। ખેડાથી ઢોળકાનો મુખ્ય હાઈવે બિસ્માર હાલતમાં વરસાદ વરસતા રસ્તા પર પડ્યા મસમોટા ખાડા। ખાડા પડતા વાહન ચાલકો હેરાન પરેશાન। તંત્ર હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ। તો આણંદમાં વરસ્યો વરસાદ। 2 દિવસના વિરામ બાદ મેઘરાજા વરસ્યા। વરસાદથી ખેડૂતોમાં જોવા મળ્યો ખુશીનો માહોલ। ખેડૂતોને પાકને જીવનદાન મળે તેવી આશા। પાટણમાં ધોધમાર વરસાદથી આનંદ સરોવરથી લઈને રેલવે ગઢનાળા સુધી પાણી ભરાયા। રસ્તા પાણીમાં ગરકાવ થવાથી લોકોને ભારે હાલાકી। પાલિકા કામગીરી ન કરતું હોવાથી સ્થાનિકોની ફરિયાદ। પાટણની સરસ્વતી નદી બેરેજમાં નવા નીર આવ્યા। સુફલામ સુફલામ નહેરના પાણી છોડાતા આવ્યા નવા નીર। નદીમાં 600 ક્યુસેક પાણીની આવક થઈ। વર્ષો બાદ નદીમાં નવા નીરની આવક થઈ। પાટણનું આનંદ સરોવર ભારે વરસાદને કારણે ઓવરફ્લો થયું। આસપાસની સોસાયટીના ઘરોમાં પાણી ઘૂસ્યા। સરોવરને જોડતી કેનાલનો ગેટ તોડવા જેસીબી બોલાવવાની ફરજ પડી। પાટણના રાધનપુર તાલુકાના ધોધમાર વરસાદથી ખેતરોમાં ભરાયા પાણી। મહેમદાવાદ ગામના ખેતરોમાં પાણી ભરાઈ ગયા। ઘૂંટણસમાં પાણી ભરાયા ખેતરો પાણીમાં ગરકાવ। પાકને ભારે નુકસાન। મહેસાણામાં બહુચરાજી વિરમગામ હાઈવે નદી બની ગયો। ખેતરના પાણી હાઈવે પર ફરી વળ્યા। પાણી ભરાઈ જતા વાહન ચાલકો સાવચેતીથી વાહન ચલાવતા જોવા મળ્યા। પાણી ભરાતા ટ્રાફિક જામ થયો। મહેસાણાના બહુચરાજીના સાફાવાડમાં રૂપેણ નદી બંને કાંઠે વહી। સતત વરસાદને કારણે નદીમાં નવા નીરની આવક થઈ। સૂકી ભટ્ટ નદી બંને કાંઠે વહેતા ગ્રામજનોમાં ખુશી। નદીમાં નવા નીર આવતા ભૂગર્ભમાં જળસ્તર ઉપર આવશે।
नायब मुख्यमंत्री नीतिन पटेले मेहसाणानी मुलाकात ली थी। भारे वरसाद संदर्भे समग्र स्थिति नो चितार मेळव्यो। भारे वरसाद में अनेक जगह भरायता पानी वरसाद ने कारण थयेला नुकसान की समीक्षा करी। अरवली में भीलोड़ा भूतावड़ और धोलवाणा गाम में खेतरो में वरसादी पानी भराया। बुढ़ेली नदी ना पानी मगफड़ी और मकाई पाक पर फरी वड़िया। भीलोड़ा तालुका आकाशीय दृश्यों सामे आव्या। अरवली पांच जलाशयों में पानी की आवक। माजूम डेम में 150 क्यूसेक पानी की आवक थी। वात्रक डेम में 1785 क्यूसेक पानी की आवक। मेश्वो डेम, वेड़ी डेम, लाख डेम में पानी की आवक नोधाई। जिला तमाम जलाशयों 50% सुधी भराया। गुजरात 233 तालुका में वरसाद वरस्यो। सौथी वधु वरसाद कच्छ अबड़ा में राजकोट गोंडल में वरस्यो। वरसाद थी डेम थया ओवरफ्लो। राज्य में अनेक विस्तारों में पूर की स्थिति बाद वहीवटी तंत्रए स्थलांतर की कामगिरी करी। 1564 लोगों स्थलांतर कर। राजकोट शहर में 965 तो अमदावाद में 200 लोगों स्थलांतर कर। स्थलांतरित लोगों ने आश्रय स्थान पर रखा। राज्य में एनडीआरएफ और एसडीआरएफ की टीम तैनात। एनडीआरएफ ने 13 जारे एसडीआरएफ की एक टीम तैनात। अमरेली, कच्छ, गीर सोमनाथ, छोटाउदेपुर में टीम तैनात। महिसागर, वलसाड, सूरत, पाटण में एक एक टीम। राजकोट में एसडीआरएफ की एक टीम तैनात। वडोदरा की करजण नगरपालिका प्रमुख की वरणी। हिनाबेन चावड़ा प्रमुख पदे चूंटाया। प्रमुख पदे जयेश पटेल चूंटाया। पालिका की 2.5 वर्ष की टर्म पूरी थता योजाई चूंटनी। आतिशक्ति मां अंबानू मंदिर आज से 12 दिवस सुधी भक्तों माटे बंद। 24 ऑगस्ट थी 34 सप्टेम्बर सुधी अंबाजी मातानू मंदिर भक्तों माटे बंद करायू। कोरोना संक्रमण ने रोकवा भादरवी पूनमनो मेळो रद्द। भक्तों ने घरे बैठा ऑनलाइन दर्शन करी शकाशे। तलोद नगरपालिका भाजपे कब्जे करी। प्रमुख पदे दक्षाबेन झाला और उपप्रमुख पदे ऋतुल पटेल निमणूक। कांग्रेस महिला कार्यकर सहित 4 सभ्यों भाजप में जोड़ाया। छोटाउदेपुर नगरपालिका प्रमुख और उपप्रमुख ने योजाई चूंटनी। प्रमुख तरीके बीएसपी नरेन्द्र जयसवाल बिनहरीफ चूंटाया। उपप्रमुख तरीके पर बीएसपी जाकिर दंडी चूंटाया। दाहोद की जालोद नगरपालिका चूंटनी योजाई। नगरपालिका प्रमुख पदे सोनलबेन बिनहरीफ विजेता थया। उपप्रमुख पदे अपक्ष नंदाबेन विजेता थया। भारे होबाड़ा बाद चूंटनी थी पूरी। तो आ साथ 33 जिला 99 खबरों में हाल बस आटलू और थोड़ी ज वार में जुवो सहयोगी जूही साथ वायरल खबरों। आ कार्यक्रम ना सह प्रायोजक छे मोथड फाइनांस। गोल्ड लोन इज गुड। कृषि रसायण नु केमएक्स एनर्जी करे सलाम हर कोई। स्पेशल पार्टनर गुजराती शादी.com। आज ही रजिस्टर करे गुजराती शादी.com।